गुड मॉर्निंग धोरण नौ विषय गणित चैप्टर नंबर छ रेखाओं ने खूणाओ तो अपने गया लेक्चर में बे एग्जांपल जो था आज आप बदे चालू करीशू स्वाध्याय 6.1 आकृति में रेखा एबी और सीडी ए ओ बिंदु में छेदे छे कोण एओसी प्लस कोण बीओई बराबर 70 और कोण बीओडी बराबर 40 तो कोण बीओई और विपरीत COE આપણે મેળવવાનું છે એ આપણે પહેલા રકમ લખી નાખીએ આકૃતિમાં રેખા AB અને CD આકૃતિમાં રેખા AB અને CD એ O બિંદુમાં છેદે છે एबी और सीडी ओ बिंदु में छेदे छे जो कोण एओसी प्लस कोण बीओई बराबर 70 अंश होय अने कोण बीओडी बराबर 40 अंश तो कोण बीओई अने विपरीत कोण सीओई मिळो विपरीत कोण सीओई मिळो तो आपणे आकृति ड्रॉ कर दईए BOD અને COA
जो एक बार डेवलप फॉर्म के बी ओ डी एन सी ओ ए अभी गुण हो चें पची दे समान हो चें बन्ने वाक्य अपने जॉइन कर देंगे तो बी ओ डी एन सी ओ ए अभी गुण हो आती समान था अथवा दो एक रूप था जे लंबो लखना तो समान था बरोबर એટલે કે ખૂણો BOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો COA BOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો COA BOD નો માપ આપેલું છે 46 એટલે આપણે COA મળી જાય એટલે COA નો માપ પણ થશે 46 COA નો માપ મળી ગયું 46 જે માપ મળતું જાય લખતું જવા બરોબર એટલે આઈડિયા પછી જુઓ અહીંયા આપ્યું આપણને ખૂણો એ ઓ સી પ્લસ ખૂણો બી ઓ ઈ બરાબર 70 આપણને રકમ આપેલું છે એનો એમ અહીંયા કોપી મારું છે બરાબર કે એ ઓ સી અને બી ઓ ઈ એનો માપ કેટલો છે 70 હવે જુઓ સી ઓ એ અને એ ઓ સી બંને સરખું થાય સી ઓ એ લખીએ કે એ ઓ સી લખીએ કોઈ ફરક પડે એટલે 40 છે અહીંયા આપણે મૂકી દેવાના તો 40 પ્લસ ખૂણો બી ઓ ઈ બરાબર 70 એ ઓ સી ની જગ્યાએ કેટલા લખ્યા 40 બી ઓ ઈ એમ ના એમ અને 70 એમ ના એમ આ પ્લસ 40 એટલી સાઈડ જશે તો માઈનસ 40 તો ખૂણો બી ઓ ઈ બરાબર 70 માઈનસ 40 તો આપણને બી ઓ ઈ નું માપ મળી ગયું છે 30 બી ઓ ઈ નું માપ કેટલું મળી ગયું 30 જો અહીંયા આપણે એક શોધાય ગયું બી ઓ ઈ અને વિપરીત કોણ સી ઓ એ શોધવાનું તો આપણે શોધાય ગયું કેટલું આવી ગયું 30 એટલું ક્લિયર ફરીથી જોઈ લઈએ બી ઓ ડી અને સી ઓ એ આ સામ સામેના થયા હતા એટલે અભિકોણ એટલે ગ્રુપ હોય આ 40 તો આ પણ 40 પછી આનો અને આનો સરવાળો આપ્યો તો 70 બંનેનો સરવાળો 70 આ મળી ગયા 40 તો આપણે ખબડી જાય કે આ કેટલા હોય 30 હવે શોધવાનું છે વિપરીત ખૂણો COD COE શું શોધવાનું છે વિપરીત ખૂણો COE તો વિપરીત પહેલા આ ખૂણો માપ અહીંયા લખી નાખીએ COD પ્લસ ખૂણો EOD એના સરવાળા જેટલું થાય
મળ્યું સરવાળો 70 હતો એટલે આપણે ખોબડી ગઈ 30 આ બંનેનો સરવાળો પાછો 70 થઈ જાય વિપરીત કોણ 180 થાય COE નું માપ વિપરીત કોણ અને આ બંનેના સરવાળા જેટલું થાય બરોબર ધ્યાનથી એકદમ દાખલો ધ્યાનથી જોઈ લો હવે સેકન્ડ નંબરનો આકૃતિમાં રેખા XY અને MA એ O બિંદુમાં છેદે છે ખૂણો POY 90 ઓહ્મ્સ છે અને AB 2:3 છે તો સેનો માપ શોધો રેખા XY અને MA ओ बिंदु में छेदे छे जो खूणो पी ओ वाय बराबर 90 ओम्स अने ए जेम बी बराबर 2:3 तो सी शोधो અહીંયા આકૃતિ ડ્રો કર દો એક્સ વાય પી એમ ચલો રેખા XY સૌથી પહેલા જે વિગત આપી છે ધ્યાનથી સમજી લઈએ રેખા XY અને રેખા MN એ O બિંદુમાં છેદે છે બે રેખાઓ છે કઈ છે XY અને MN કયા બિંદુમાં છેદે છે O બિંદુમાં POY આપી દીધું છે 90 ઓહ્મ્સ AGMB આપ્યું છે 2:3 અને C નો માપ શોધવાનું છે બરોબર આ 90 આપેલું છે આ એ જેમ બિંદુ માપ પણ આપ્યું છે એના ઉપરથી એ અને બી મળશે અને એના પછી સી મળશે તો આપણે સૌ પહેલા જોઈએ તો પી ઓ વાય અને પી સી એક્સ સોરી પી ઓ વાય આ સી તો શું છે આ શોધવાની ખૂણો છે પી ઓ વાય અને પી ઓ એક્સ એ બંને ખૂણા કયા થશે રેખીક જોડના એટલે સરવાળો થશે 180 લખવાનું ખૂણો POY અને ખૂણો POX રેખીક જોડના ખૂણા હોવાથી સરવાળો 180 ઓહ્મ્સ થાય બરોબર POY અને POX રેખીક જોડના ખૂણો હોવાથી સરવાળો બનેલો થશે 180 તો ખૂણો POY POX બરાબર 180 હવે જુઓ POY નું માપ આપેલું છે 90 ઓહ્મ્સ તો POY ની જગ્યાએ લખવાનું 90 POX બરાબર 180 તો POX બરાબર 180 માઇનસ 90
મને મળી ગયું નેમ હવે જુઓ p o x એટલે શું થાય p o m અને m o x બરોબર આપણે એનો સરવાળો તો p o x બરાબર a plus b થાય ખૂણો p o x બરાબર a plus b p o x એનો માપોનો જેટલું થાય તો આ બંને ખૂણાના સરવાળા છે એટલે a plus b આપણે આપ્યું છે a જેમ b 2 જેમ 3 એટલે p o x નો માપ કે બિહાલ સુધી કેટલું આવ્યું 90 ઓહ્મ્સ a જેમ b આપ્યું છે 2 જેમ 3 એટલે જેમ કાઢ નાખીએ તો પાછળ લાગે x જેમ કાઢ નાખીએ તો પાછળ શું લાગશે x બરોબર 3x અને 2x તેનો સરવાળો થાય 5x 5 ક્યાં જતા રહેશે નીચે 90 ભાગ્યા 5 બરાબર x 18 પંચા 90 તો x ની વેલ્યુ કેટલી આવી ગઈ 18 x ની કિંમત કેટલી મળી આપણને 18 એના ઉપરથી a અને b મળી જશે a બરાબર 2x 2 અને 18 એટલે એ બરાબર કેટલા થશે 18 36 બરોબર એ કેટલું હતું તું 2x 2 એમને x ની જગ્યાએ 18 એટલે 18 2 36 b નું માપ થશે 3x 3 x ની જગ્યાએ કેટલા લખવાના 18 18 તરીકે કેટલા થશે 54 b નું માપ કેટલું આવશે 54 a નું 36 b નું 54 એ અને બી થઈ ગયું 36 અને 54 એનું કેટલું આવ્યું 36 બીનું આવ્યું 54 આપણે શોધવાનું શું છે આ સી તો આપણે જોઈએ એમ ઓ એક્સ અને એક્સ ઓ એમ એ બંને પણ કેવા ખૂણા છે રેખીક જોડના બરોબર અહીંયા ધ્યાનથી જુઓ એમ ઓ એક્સ અને એક્સ ઓ એમ બંને ખૂણા થશે રેખીક જોડના પહેલા આટલું ધ્યાનથી જોઈ લઈએ આપણે POX અને POY રેખીક જોડા હતા આ 90 હતું એટલે આપણને 90 મળ્યું પછી POX એ A અને B ના સરવાળા જેટલું થાય A અને B નું આપી દઉં 2X અને 3X એટલે X ની વેલ્યુ મળી 18 A બરાબર 2X A ની કિંમત મળી 36 B બરાબર 3X B ની કિંમત મળી 54 એ અને બી ની કિંમત આપણી જોડે આવી ગઈ હવે જુઓ એમ ઓ એક્સ અને એક્સ ઓ એમ એ પણ ખૂણા થશે રેખીક જોડ તો લખવાનું ખૂણો એમ ઓ એક્સ અને ખૂણો એમ એક્સ ઓ એમ રેખીક જોડના ખૂણા છે રેખીક જોડના ખૂણા છે એટલે એનો સરવાળો થશે 180 ખૂણો એમ ઓ એક્સ પ્લસ ખૂણો એક્સ ઓ એમ બંનેનો સરવાળો કેટલો થયો 180 એમ ઓ એક્સ સોરી એક્સ ઓ એમ અને એક્સ ઓ એમ બરાબર તો જુઓ એમ ઓ એક્સ એની વેલ્યુ આપણી જોડે છે કેટલી છે 54 તો એમ ઓ એક્સ ની જગ્યાએ લખી નાખે 54 બરાબર આપણે બી ની વેલ્યુ શોધી ને એ જ થાય એમ ઓ એક્સ ની વેલ્યુ એટલે 54 થઈ ગયું હવે જો એક્સ ઓ એન તો એમાં શું આવે સી તો અહીંયા લખી નાખવાનું સી બરાબર 180 હવે આ પ્લસ 54 પેલી સાઈડ જતા રહેશે તો માઇનસ 54 c બરાબર 180 માઇનસ 54 c બરાબર 10 માં નીચે આવે એટલે 6 7 માં 5 એટલે 2 136 c ની વેલ્યુ કેટલી આવે 126 જોઈ લો ધ્યાનથી
जो फरी दाखिल समझी लीए आकृति आपी थी रकम आपी थी पी ओ वाई ने पी ओ एक्स ये बने के बाद है रैखिक जोड़ એટલે આપણને સરવાળો મળી ગયો 180 એટલે આપણે લખ્યું પી ઓ વાય પી ઓ એક્સ 180 પી ઓ વાય તો આની જગ્યાએ 90 કેમ થી લખીએ આપણે તો રકમ આપે હતા પી ઓ વાય ની વેલ્યુ 90 એના પરથી ને પી ઓ એક્સ ની વેલ્યુ મળી ગઈ 90 આ 90 થઈ ગયું પી ઓ એક્સ નું મક્યુલું આવી ગયું 90 પી ઓ એક્સ છે बिंदु क्यों ओ सी खूणा तो पी ओ एक्स बराबर ए प्लस बी पी ओ एक्स नुं माप आपणे अहींया शोध्युं हतुं 90 अहींया लख्युं ए अने बी तो ए अने बी नी आपणे आप्युं हतुं 2j3 तो ज्यारे पण जेम आप्युं होय त्यारे जेम काढ नाखवानुं अने पाछळ शुं लगाई देवानुं एक्स एटले 2x अने 3x किंमत मळी गई 2x + 3x 5x 5 अहींया गुणाकारमां हतो पेली साइड जे तो भागाकार 18 5 90 वी रीते आपणने एक्स नी किंमत मळी गई x ની કિંમત હવે a અને b x વાળા હતા એમાં આપણે ખૂણાનું માપ જોઈએ એટલે આમાં x વેલ્યુ મૂકી દો તો a = 2x 2a એઝ ઇટ ઇઝ b ની જગ્યાએ આપણે મૂક્યા 18 18 2 36 b ની જગ્યાએ છે 3x 3m ને x ની વેલ્યુ અહીંયા મૂકી દો 18 18 તરી 54 a અને b આવી ગયો a અને b આવી ગયો હવે આપણે શોધવાનું રહ્યું c તો આપણે જુઓ xy છે એ કિરણ mm પર છે ત્યાં એક લાઈન લખ્યું તો લખી નાખવાની નહીં લખો તો પણ ચાલશે સમજવા માટે કે કિરણ cx સોરી કિરણ ox એ રેખા mm પર હોવાથી રેખીય જોડના ખૂણા બનશે mox અને xon એટલે આપણે સેન્ટેન્સ લખ્યું mox અને xon રેખીય જોડના ખૂણા છે એટલે બંનેનો સરવાળો થઈ ગયો 180 હવે MOX તો જો MOX એટલે B થાય B ની કિંમત આપણે સુધી 54 ત્યાં લખી નાખવાની અને XON અહીંયા C આપેલું હતું ત્યાંની જગ્યાએ આપણે લખવું પ્લસ 54 પેલી સાઈડ જતા રહેશે તો માઈનસ 54 180 માંથી 54 જાય તો 126 આપણને કિંમત શોધવાની કીધી હતી સેમ જે આપણને મળી ગઈ હવે જોઈ લઈએ આપણે અર્ધું પણ આજનો આપણો લેક્ચર પૂરો થાય છે આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું